ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મજામાં જશો? આજે હું મજામાં નથી, કેમકે સવારમાં જ એક સમાચાર એવા મળ્યા એટલે આજે હું બહુ દુઃખી છું. આજે મારા મોટા બાપુ છે, સૌથી મોટા, એ ઓફ થઈ ગયા એટલે પાછો ખબર પણ અમને થોડીક મોડા કરી, કેમકે છોકરાઓ બધા સ્કૂલે વયા ગયા હોય અને એટલે અમને કીધું જ નહોતું, તો મોડા કીધું એટલે અમે જઈએ ન શક્યા, કેમકે 9:30 છે ખબર પડી એટલે પછી નીકળી શકીએ એવું હતું જ નહીં, તો અમે જઈએ ન શક્યા. તો હવે જશું કાલે, એમનું જે કાંઈ કામ રાખ્યું છે દાડામાં એ કાલે જવાનું છે. તો અત્યારે તો જો ચા નાસ્તો કરી છે, સવારમાં જ સમાચાર આવ્યા તો ત્યારની તબિયત જ મારી તો ખરાબ થઈ ગઈ છે. મને આવું હોય ને એટલે મને બહુ ટેન્શન જેવું થઈ જાય, નથી પછી તબિયત સારી રહેતી મારી એવું થાય છે. અને અહીંયા જેની ચા નાસ્તો કરે છે. એટલે જેનીને છે રજા ને કેવિન ગયો સ્કૂલે, સાયન્સ ફેર છે ને લોકોને સ્કૂલે, તો નાના છોકરાઓને રજા છે અને મોટાને જવાનું છે. અને પાછો કેવિન ગયો છે તેમાં, એટલે અમારે ત્યાં જોવાય જવાનું છે. પેરેન્ટ્સ જાય એટલે છોકરાઓને થોડીક વધારે મજા આવે એટલે હમણાં જઈશું. ત્યાં ફૂડ કોર્નર છે, ગેમ ઝોન છે, પછી કેરિયર કોર્નર છે અને એક બુક ફેર છે. એટલે હમણાં જઈ આવીએ ઘડીક વાર. કેવિન કાલનો કહે છે તમે આવતો તો કરો ને બુક ફેરનો છે ને ખાસ રૂલ છે કે ગમે તે એક બુક તો ખરીદવાની છે. તો સારું, હમણાં થોડુંક કામ પતી જાય બધું ઘરનું રેગ્યુલર, પછી જઈએ સ્કૂલે. તો બધું કામ પતી ગયું અને હું ને જેની તૈયારી થઈ ગયા અને અમે બે જઈએ છીએ કેવિનની સ્કૂલે. હવે એને કેવો પ્રોજેક્ટ બનાવ્યો છે હવે આજે જોઈએ ને આજે કહેશે કે એને શું બનાવ્યું છે. જઈએ, મારી તબિયત તો બહુ ખરાબ છે આજે કહું ને તો, ચક્કરે આવે છે ને મારી તબિયત કરાય નથી સારી. તાવ આવ્યો તો કેવિન મને કંઈક નથી આવવું, તો મેં કીધું ના હું આવું જ છું. ભલે કેવિનને છે ને મારી બહુ ચિંતા થાય, કંઈક થોડુંક કંઈક થયું હોય ને એટલે પછી થોડોક ખોલો થઈ જાય. અત્યારે એ મને કે ના તું ન આવતી, મેં કીધું ના બધાએ તારું પ્રોજેક્ટ જોવા આવે અને હું ન આવું એવું બને એટલે જાય છે ઊંઝેની. તો ચાલો ફટાફટ જઈને પાછી સોલાર સિસ્ટમ કર્યું ને એ જોશું. અમે સ્કૂલે પહોંચી ગયા છીએ, બસ અહીંયા ગેટ છે ત્યાંથી અંદર જાય છે. અને કેવિનને સરપ્રાઈઝ આપીએ, એને ખબર નથી, કીધું જ નથી કે કયા ટાઈમે આવશું, એને સરપ્રાઈઝ મળશે, મજા આવશે. ચાલો અંદર. આ છે ગેટ, સાયન્સ અને આર્ટ ફેર. આર્ટ ફેર એ છે અબો કે સારા સારા ડ્રોઈંગ જો આઈ છે. મળી તો નથી અહીંથી તો દેખાતી, હવે અંદર જઈ પછી ખબર પડે કેવી ભીડ છે. સૌથી પહેલાં આપણે બુક ફેર જોઈ લઈએ કેવી કેવી બુક છે બધું. જો આ જેની કલરની બુક જોવાય મંદી છે, હલાવ જોવા મન ફટાફટ. સરસ બુક છે બધી. અહીંયા ફોટો શૂટ માટે છે પણ 20 રૂપિયા દેવાના ફોટો પાડવો હોય તો. જોઈ લીધી, હવે આપણે આગળ જઈ કે કેવિન ક્યાં છે એ મારે જોવું છે. ગુપ્તા જઈએ. હવે આપણે અહીંયા આવી ગયા છે સાયન્સ એન્ડ આર્ટ ફેરમાં. અહીંયા ભીડ છે,
ચાલો જઈએ જોતા જઈએ એર કુલર કઈ રીતે કામ કરે હાથ રાખો હા ઠંડી હવા આવે છે હા તો ઘરે લઈ જવું પડશે લઈ જાઓ It is very useful for blind people as it detects any of the object placed in 70 cm. લે તોય તને ચોકલેટ આપશે લે ખોટું પડે તો આપવાની Good morning, welcome to the center. This is a project called an earthquake alarm. It is used to alert people on a particular area where the earthquake is going to occur. Oh, I'm sorry. Earthquake, madam. Thank you. Ma'am, this is metal. This is very useful to identify metal and non-metal things like this. This is Surya Grahan and this is Chandra Grahan. Thank you, ma'am. શું બનાવ્યું છે? 3D અલગ. આમાં અંત દેખાય. આમાં દેખાશે. હા, સાચી વાત છે. દેખાય છે. સરસ સરસ હો. આ જો જેની ના ક્લાસ નું છે તે કર્યું તો એમાં કઈ ના અમારો બીજો છે આ તો મજાક અમારા કેમ છો Good morning. This project belongs to different types of currencies. Currencies is medium of exchange. Here we are showing you national as well as international currencies like coins, copper coins, bronze coins, silver coins, aluminium coins and SS coins. Also notes of different nations like rupee, dollar, baht, Taiwan dollar, etc. Also we have book of Douglas that is called Indian Ancient Coins. રીયુઝ કરે છે આવી રીતના આવી રીતના એટલે આમાં પછી આમાં બેસી ચેર ટાઈપ થઈ જાય છે હોલમાં કઈ રીતે થાય
સરસ બનાવ્યું. ગુડ મોર્નિંગ, અમે આ સ્ટડીને બનાવ્યું છે યુઝિંગ અ પ્લાસ્ટિક કન્ટેનર્સ. આમાં સ્ટુડન્ટ માટે બે વસ્તુ બહુ બેનિફિશિયલ છે. એક તો આ લાઇટ આપે, લાઇટનો સોર્સ છે, અને બીજું એક પેન હોલ્ડર છે. આ આવી રીતે વર્ક કરે, બેટરી ઉપર છે, અને પાવર કટ થાય તો પણ ચાલે. હા સરસ છે, મને બનાવી દે છે એક. આવું વાંકો મેમ. ગુડ મોર્નિંગ મેમ, આ વેક્યુમ ક્લીનર છે એન્ડ મેમ આ બેટરી ઉપર કામ કરે છે. એઝ યુ કેન સી મેં તાર બનાવું છે, તો બહુ કચરો કરતી હોય ને. કચરો કરસ પછી વેક્યુમ ક્લીનરથી સાફ કરી લેવાનું. લાવ આપી દે એને. શું બનાવ્યું છે? યોગ પ્રોજેક્ટર બનાવ્યું. બાય ધીસ અપ્લાયિંગ ધીસ એર બાય ધ લેન્સ વી કેન સી ધ ઇન્વર્ટેડ એન્ડ મેગ્નિફાઈડ ઓબ્જેક્ટ ઇન ધ પ્રોજેક્ટ. પ્રોજેક્ટર બનાવ્યું ને? યસ. હવે આવી ગયો મારો દીકરો. મારો દીકરો શું બનાવ્યું? મને કહેતો નતો અત્યાર સુધી, હવે અત્યારે મને બતાવશે કે શું બનાવ્યું છે. ગુડ આફ્ટરનૂન મેમ. મમ્મી કે મેમ વડા મમ્મી કે ગુડ આફ્ટરનૂન મમ્મી. તો હું તો કેવિન છું. આ છે મારી ફ્રેન્ડ પ્રિયાંશી, અને અમે બનાવ્યું છે હ્યુમન આઈ. એનો મોડેલ છે આ હ્યુમન આઈ બનાવી છે. અને હું આજે ત્રણ કોમન ડિફેક્ટ્સ બતાવીશ. તો માયોપિયા સમજાવવાના પહેલા હું તમને નોર્મલ આઈ બતાવી દઉં. આ છે નોર્મલ આઈ, તમે જોઈ શકો છો. ઇમેજ શાર્પ અને ક્લિયર બને છે એકદમ. આ જો રેટિના છે તેમાં જો ઇમેજ શાર્પ અને ક્લિયર બને છે એકદમ. હવે માયોપિયામાં શું થાય કે જે મસલ્સ જે બે સાઈડ જે આઈબોલના પ્રેઝન્ટ હોય ને, મસલ્સ છે ને એનું કામ એ હોય કે જેમ કે મસલ્સ ખેંચાય ને તો અંદરનો જે ક્રિસ્ટલ લાઈન લેન્સ હોય ને એ થીન થઈ જાય, અને થીન થઈ જાય ને એનાથી એવું થાય કે આપણે પાર ઓબ્જેક્ટ જે કંઈ હોય ને એને જોઈ શકીએ. અને જો જ્યારે એ થોડા લૂઝ થાય ને મસલ્સ, તો એમાં એવું થાય કે એ લેન્સ છે ને થીક થાય. થીક થાય ને એટલે આપણે નજીકની વસ્તુ જોઈ શકીએ. તો માયોપિયામાં શું થાય કે જે મસલ્સ હોય ને એ લૂઝ થઈ જાય, અને લૂઝ થઈ જાય એટલે એ લેન્સ છે ને જાડો થઈ જાય. જાડો થઈ જાય ત્યાંનો બને, એ પછી આગળ બને એટલે એ ઇમેજ છે ને બ્લર થઈ જાય. હવે જે ઇમેજ બને છે ને એ પાછી ક્લિયર એન્ડ શાર્પ બને છે.
તો હવે જે સેકન્ડ ઇફેક્ટ છે જે છે હાઇપરમેટ્રોપિયા ઈ મારી ફ્રેન્ડ છે પ્રિયાંશી તિવારી એ સમજાવશે તો આપણે સ્ટાર્ટ કરી હાઇપરમેટ્રોપિયા કે હાઇપરમેટ્રોપિયા એટલે શું તો ઘણા લોકો ડોક્ટરની પાસે જઈ અને એમ કહે કે મને દૂરનું ઓબ્જેક્ટ છે એ ક્લિયરલી દેખાય છે પણ નજીકનું ઓબ્જેક્ટ મને દેખાતું નથી ક્લિયરલી તો હવે ઈ ડિફેક્ટને આપણે કરેક્ટ કરવા આપણે કોન્વેક્સ લેન્સ જે આ લેન્સ છે કોન્વેક્સ લેન્સ એ આપણે યુઝ કરી છે તો હવે આ ડિફેક્ટ શું કામ થાય છે કે ઇમેજ છે એ આ રેટિનાની પાછળ ફોર્મ થાય છે જેમ કે તમે જોઈ શકો છો क्लियरली जोई शकशो अने नजीकनो ऑब्जेक्ट तमे क्लियरली नहीं जोई शको तो हवे आ डिफेक्ट ने करेक्ट करवा आपणे कॉन्वेक्स लेन्स जेम आपणे यूज करी छे तो आपणे जोई हवे प्रेक्टिकली आपणे केम थाय छे तो चालो शुरू करीए अच्छा आपणे नॉर्मल ह्यूमन आई के आपणे तमे जोई शको छो के अत्यारे एकदम क्लियर विजन देखाय छे 25 सेंटीमीटर तमे जोई शको छो क्लियर आई क्लियर इमेज जोई शको छो राइट तो हवे रेटिना ऊपर क्लियर इमेज छे हवे आपणे कंईक जोई This is the square root and this is the Pythagoras theorem a square plus b square is equal to c square. This is a square and this is b square. So if we add this both, we get the product c square like this. Are there any identities which you use in exams? If the answer is correct, the boy will automatically know. If the answer is correct, the boy is blue. Okay. This is the equilateral triangle. No area a square. This is RHS, right hand side rule. This is SFS, side rule. And this is SAS, side angle side rule. આ બધી 100% નેચરલ પ્રોડક્ટ્સ છે જે મેં ઘરે બનાવી છે સ્કિન અને હેર કેર માટે જેમ કે હેર જેલ અત્યારનો યુથ જે છે એ બહાર જે મળે છે જેલથી વાપરીને હેર ડિસ્ટ્રોય કરે છે પણ આ જેલમાં મેં નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યા છે જેમ કે જાસૂદના ફૂલ રોઝ પેટલ્સ પછી વિટામિન ઈ હોય એલોવેરા જેલ આનાથી તમને આ જેલ મળશે હેરમાં લગાવવા માટે યસ અને તમે ઓવરનાઇટ લગાડીને બી સુઈ જશો ને તો બી કાંઈ નુકસાન થશે નહીં કારણ કે આ નેચરલ છે અને તમને ફાયદા એ થશે કે તમારું જે હેર છે એ શાઇની થશે પ્લસ તમારું હેર ગ્રોથ છે એ વધશે લીપબામ વિન્ટર્સમાં બધાના હોટ ફાટતા જ હોય લીપબામની જરૂર તો પડે જ આમાં બી નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ જ યુઝ કરે છે જેમ કે કોકો બટર અને બીઝ વેક્સ છે આ એને મેં પીસી લીધું છે આવી રીતે પ્લસ એમાં કોકોનટ ઓઈલ વિટામિન ઈ હોય અને સેફરન એ બી આમાં નાખીને મિક્સ કરી લેવાનું પછી થોડુંક ગરમ કરશો તો તમારી લીપબામ ઓલમોસ્ટ રેડી જ છે તમારા અકોર્ડિંગ તમારે જે ફ્રેગરન્સ એડ કરવી હોય ને એ બી નેચરલી જ એડ કરવાની જેમ કે કોફી પાવડર નાખી દેશો એ કોફી ફ્લેવરનો થઈ જશે જેમ કે આ સ્મેલ કરવી હોય તમે એટલે ઘરે જ બનાવેલી છે ચાર વર્ષથી અમે આ બધું વેચે છીએ આજે આમલા રેખાનું શેમ્પુ દૂધીનું તેલ વેચો જ છો હા અહીંયા તમને સેલ કરીને ના પાડ્યું છે પણ અગર તમારે લેવું તમે કોન્ટેક નંબર આપશો હા અચ્છા ફેસબુક જેમ કે જેમ જેમ વૃદ્ધ થતા જાય એમ એમ રિંકલ્સ વધતા જાય આ ફેસબુક છે એન્ટી રિંકલ તરીકે કામ કરશે પ્લસ યુથ માટે એકને થાય પિમ્પલ્સ ડાર્ક સ્પોટ્સ એના માટે બી આ ફેસબુક બહુ બેનિફિશિયલ છે આમાં હળદર જે એન્ટી બેક્ટેરિયલ હોય મસૂર દાળનો પાવડર ચંદન પાવડર ભીમસેની કપૂર અને મૃતની માટી આટલી વસ્તુ નાખી છે આ તમારે સરસ અને હેર પેક આ ડેન્ડ્રફ છે રિડ્યુસ કરે અને હેર ગ્રોથ ઇન્ક્રીઝ કરે આમાં આમલા શિકાકાઈ ડ્રિંગરાજ મેથી પાવડર અને મીઠો લીમડો આટલી વસ્તુ રાખી છે આને બી તમે પેસ્ટ કરીને એક કલાક સુધી રાખો માથામાં પછી ધોઈ નાખો બસ અને સાઈડ ઇફેક્ટ છે જ નહીં સાયન્સ ફેર જોઈ લીધો અને હવે ઘરે જાય છે કેટલા વાગી ગયા બે વાગ્યા બે ને દસ થઈ ગયા અને આપણે ઘરે તો કાંઈ રસોઈ બનાવી નથી કેમ કે અહીંયા છી સવારના અહીંયા જે નાસ્તો હતો અહીંયા થોડો ઘણો દાબી લઈને હું નાસ્તો કર્યો છે એવીને બહુ સરસ કામ કરવા દે અને દાદી આવે છે હમણાં થોડીક વારમાં કે કાલે જવાનું છે મારા મોટા બાપુના દાડામાં એટલે આવે છે એમને રસ્તામાં જ છે અમે ઘરે પહોંચીને ત્યાં એમને આવી જશે તો ચાલો હવે ઘરે સાંજ થઈ ગઈ છે અને અત્યારે હવે રસોઈ ચાલુ થઈ ગઈ છે અને સ્કૂલેથી આવ્યા પછી તો આપણે કાંઈ વિડીયો ઉતાર્યો જ નથી કેમ કે તબિયત સારી નથી અને પાછા થાકી ગયા હતા બહુ મોડા મોડા ઘરે આવ્યા હતા અમે આજે તો ઘરે ઉતરીએ છીએ
અને કોણ આવ્યું છે બતાવું. દાદી આવ્યા છે, સવારે મેં કીધું હતું ને આવવાના છે. અત્યારે રસોઈમાં બનાવ્યું છે મિક્સ શાક, ખીચડી અને ભરેલા મરચા, મારા ફેવરિટ મરચા. બસ બની ગયા પછી જમવા બેસીએ. અને આજે એક સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા, ચેતનાબેન સર 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા ને, એને સેલિબ્રેટ કરવા આવ્યા હતા, કેક લઈને આવ્યા હતા. પણ અત્યારે પાછો કેવી નહીં નહોતો તો વિડીયો શૂટ ન થયો, એ તો હું તમને બતાવે બધા એને, એમને કેક લઈને આવ્યા હતા. ચાલો ચાલો હવે મળી તો ચાલો જમવા. મિક્સ સબ્જી છે, ખીચડી, મારા ફેવરિટ ભરેલા મરચા, રોટલી, છાશ અને અડદિયા. અને બધાએ બેસી ગયા છે જમવા. આને ખાંસી થઈ ગઈ છે, કેવીને શરદી ખાંસી થઈ ને તો બધાને થઈ ગઈ છે. તો ચાલો બધાએ જમવા. જમીને ફ્રી થઈ ગયા, બધા જોઈ ગયા, પણ કેવીન વાંચવા બેઠો છે. અને સવારે વહેલા જવું છે બહારગામ. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. બાય. ગુડ નાઇટ.